હવે પેરામેડિકલ પેરામેડિકલ એટલે કે ભાઈ બીએસસી નર્સિંગ છે, જીએનએમ છે, એએનએમ છે, ફિઝિયોથેરાપી છે. તો તમારા લોકોનું જે પેરામેડિકલનું જે મેરિટ લિસ્ટ છે એ આવી ગયું છે. હવે જે મેરિટ લિસ્ટ તમારું આવ્યું છે એ પહેલી વાત કે ભાઈ તમારે લોકોને કઈ રીતે જોવું, સેકન્ડ થિંગ કે તમારે લોકોને મેરિટ રેન્ક કઈ રીતે જોવો, એ વસ્તુ ખાસ સમજજો. અને એના ઉપરથી તમે કઈ રીતે કોલેજ પસંદ કરી શકશો તો એની જે સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ એ જ છે કે 12મા પછી તમારી એડમિશન પ્રોસિજર થઈ છે એની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તેની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને તમે લોકો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો, તેની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો આ ચેનલને તમે વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને બધી જ અપડેટની સરળ રીતે માહિતી માટે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો. સૌ પ્રથમ તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે. ગૂગલ ક્રોમ ઓપન કરીને તમે medadmgujarat.org લખશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે. હવે એ પેજમાં તમારે લોકોને શું કરવાનું, બીપીટી, બીએસસી, નર્સિંગ એ આખે આખું આપ્યું છે એના ઉપર ક્લિક કરવાનું છે. હવે જુઓ, આ તમારું મેરિટ લિસ્ટનું ખાસ અપડેટ છે એ સમજી લો. હવે જુઓ, તમારી સામે વેબસાઇટમાં આ રીતનું અપડેટ દેખાય છે. પહેલું જુઓ, મેરિટ લિસ્ટ સંબંધિત સૂચના એ છે. હવે જુઓ, પહેલાં તમારે જનરલ મેરિટ લિસ્ટ આપ્યું છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે આખું જનરલનું મેરિટ લિસ્ટ જોઈ શકશો. એ જ રીતે તમારે યુઝર આઈડી પ્રમાણે જોઈ શકશો, એસસીનું મેરિટ લિસ્ટ જોઈ શકશો, એસટીનું જોઈ શકશો, ઓબીસીનું જોઈ શકશો, EWS. આ તમારું આખે આખું મેરિટ લિસ્ટ છે. હવે તમારે જેનું બી મેરિટ લિસ્ટ જોવું છે એના ઉપર તમે લોકો ક્લિક કરો. એક્ઝામ્પલ તરીકે મારે ઓબીસીનું મેરિટ લિસ્ટ જોવું છે તો એના ઉપર ક્લિક કરો. હવે જુઓ, આ રીતનું તમારું આખે આખું મેરિટ લિસ્ટ ખુલી ગયું છે. પહેલાં તમારું શું હશે, જનરલ મેરિટ લિસ્ટ હશે, પછી તમારું કેટેગરીનું મેરિટ લિસ્ટ હશે. સમજી ગયા કેટેગરી કઈ છે, પછી કેટેગરીનું મેરિટ લિસ્ટ હશે. પછી અહીંયા તમારા લોકોનું નામ હશે કે ભાઈ કેન્ડિડેટનું નેમ શું છે. પછી 12માનું કયું સ્ટ્રીમ છે તો કે ભાઈ સાયન્સ. મેરિટ માર્ક કેટલા થાય છે એ લખેલ હશે. પછી આ અગત્યનું છે કે તમે લોકો કયા કોર્સ માટે એલિજિબલ છો કે નથી. તો જો તમે જો બીએસસી નર્સિંગ માટે તમે એડમિશન લઈ શકશો તો એમાં વાય લખેલ હશે. બીપીટી, બીઓ, બીઓટી તો એમાં તમે લઈ શકશો તો ય વાય લખેલ હશે. પછી બીઓપી અને બીએએસએલપી તો જો તમે લઈ શકતા હશો તો એમાં તમારે વાય લખવું હશે. પછી જીએનએમ અને એએનએમ. હવે જો પહેલી વાત એ એક સમજી લ્યો કે તમે છે બોઇઝ હશે ને બોઇઝ, એના માટે જે એએનએમ છે એ બધામાં એ લોકોને એન લખેલ હશે. સમજી ગયા કે નહીં, કે એ લોકો એએનએમમાં એડમિશન નહીં લઈ શકે. એમાં કોણ એડમિશન લઈ શકશે, ઓનલી એન્ડ ઓનલી ગર્લ્સ જ એડમિશન લઈ શકશે. પછી બી સેકન્ડ થિંગ કે તમારા લોકોનું મેરિટ કઈ રીતે બનાવવામાં આવ્યું છે, તો કે ભાઈ પીસીબી એમ અથવા થિયરીના માર્કને આધારે તમારા લોકોનું જે મેરિટ છે એ બનાવવામાં આવ્યું છે સાયન્સ માટે. અને જનરલ સ્ટ્રીમનું મેરિટ લિસ્ટ કઈ રીતે બનાવવામાં આવ્યું છે, 12માના ટોટલ ટકાને આધારે બનાવવામાં આવેલું છે. એટલે આ વસ્તુ પહેલાં સમજાઈ ગઈ કે તમારે લોકોને કઈ રીતે જોવાનું છે. પછી જુઓ, રીમાર્ક તમને ઘણા એના આપ્યા હશે. તો પહેલું જે રીમાર્ક છે એ શું દર્શાવે છે, કાસ્ટ ક્વેરી. એ કાસ્ટની ક્વેરી દર્શાવે છે. બીજું છે એનઆઈઓએસ બોર્ડ જે આપ્યું હોય ઓપન બોર્ડ માટે એના માટે હશે. પછી ત્રણ હશે એમાં શું હશે કે ભાઈ નોટ એલિજિબલ ફોર બીએસસી નર્સિંગ સીટ. જો 4 રીમાર્ક હશે તો એનો મતલબ શું, જીએનએમ માટે અવેલેબલ નથી. અને 5મા ડોક્યુમેન્ટ ક્વેરી. રીમાર્ક છે એ તમારે લોકોને ખાસ જોઈ લેવાનો છે. એટલે આ વસ્તુ સમજી ગઈ. આ લગભગ 470 પેજની PDF છે. આ મેં ઓબીસીનું મેરિટ લિસ્ટ ખોલ્યું છે. આ વસ્તુ પહેલાં તમને લોકોને સમજાઈ ગઈ કઈ રીતે જોવું. હવે તમારે લોકોને શેના ઉપર ફોકસ કરવાનું છે, આ તમારા લોકોનું જનરલ મેરિટ આવ્યું છે એ અને કેટેગરી મેરિટને આધારે તમારે લોકોને કોલેજીસ પસંદ કરવાની છે. અને કોલેજ કઈ રીતે પસંદ કરવી વ્યવસ્થિત રીતે આપણે વિડીયો બનાવવાના જ છીએ. તેથી હજી કહું છું, ચેનલ ઉપર ખાસ નવા હોવ તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા મિત્રો સાથે પણ શેર કરજો. ઓકે, હવે તમારે લોકોને PDFમાંથી નથી ગોતવું તો તમારે કઈ રીતે ગોતવાનું. તો પહેલાં તમારે વેબસાઇટ ખોલવાની. વેબસાઇટ ખોલીને તમારે શું કરવાનું, મેરિટ ડિસ્પ્લે નામનો ઓપ્શન આવતો હશે. એ મેરિટ ડિસ્પ્લેમાં તમારે યુઝર આઈડી નાખીને ખાલી સર્ચ કરવાનું છે. જો યુઝર આઈડી નાખીને સર્ચ કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે. રેડી, તમારો મેરિટ માર્ક પણ આવી જશે, તમારું કેટલા માર્ક છે એ પણ ટોટલી વસ્તુ છે એ આમાં તમારે લોકોને આવી જશે. કેટેગરીને બધું પણ આવી જશે. એટલે આ વસ્તુ તમે ખાસ સમજી ગયા. અને પછી જુઓ, તમને જનરલ મેરિટ તથા કેટેગરી મેરિટ બે તમને આપી દેશે. ફિમેલ મેરિટ કેટલું છે, મેલ મેરિટ કેટલું છે, એ તમામ વસ્તુ છે એ તમારે આ રીતે ઓપન થશે. એટલે તમારે લોકોને જોવું છે તો તમારે લોકોએ પહેલાં શું કરવાનું, તો કે તમારે લોકોને કેન્ડિડેટ લોગિન નામનો ઓપ્શન આપેલ છે અહીંયા.
कैंडिडेट लॉगिन पर तमारे लोग क्लिक करवानु। हवे ई क्लिक करशो एटले तमारी सामे आ रीतनु पेज ओपन थशे। एमां तमारे लोगन क्यां जवानु, मेरिट डिस्प्ले लिख्युं छे त्यां जवानु। मेरिट डिस्प्ले पर क्लिक करशो एटले तमे खाली यूजर आईडी नाखीने सर्च मारशो एटले तमारो मेरिट रैंक केटलामो छे तमारी टोटली वस्तु आवी जशे। आ वस्तु पहेला समझाई गई। હવે ઘણા લોકોના નામ છે એમાં સમાવેશ નથી થયા, તો એ કયા કારણે સમાવેશ નથી થયા એ બધું આમાં તમને લોકોને આપેલ હશે। યુઝર આઈડી છે, નેમ છે, પછી જેન્ડર આપ્યું છે, કેટેગરી આપી છે, પછી શું કામ એને નથી થયા એ રીતે તમારે લોકોને આપ્યા છે। અને ઘણા લોકોએ બે બે રજીસ્ટ્રેશન કરાવ્યા હોય તો એમાં તમારું એક્ટિવ યુઝર આઈડી કઈ છે એને લીધે પણ ઘણાને સમાવેશ કરવામાં આવ્યો ન હોય। રેડી, ઓકે? એટલે આ તમારા લોકોનું છે, કયું મેરિટ લિસ્ટ છે? આ તમારા લોકોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે। થોડાક દિવસ પછી તમારા લોકોનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ તમારું આવી જ જવાનું છે। સમજી ગયા? હવે તમારું પ્રોવિઝનલ અને ફાઇનલ એ બે ઉપરથી તમે લોકો અંદાજ લગાવી શકશો કે તમને લોકોને કઈ કોલેજમાં મળી શકે એમ છે કે નહીં। સેકન્ડ થિંગ કે સૌથી મહત્ત્વની વસ્તુ, ક્લોઝરનો નિયમ છે એ શું છે એનો વિડીયો પણ આપણી ચેનલમાં આવવાનો જ છે, અને વ્યવસ્થિત રીતે મેં સમજાવ્યું, એમાં સમજાવ્યું છે કે ભાઈ કઈ રીતે ને કઈ રીતે તમને ક્લોઝરનો નિયમ લાગશે। સાવ સરળ એક્ઝામ્પલ દ્વારા મેં સમજાવેલું છે કે જેથી તમે લોકો વ્યવસ્થિત રીતે સમજી શકો। એનો વિડીયો છે એ હજી આવવાનો બાકી છે, એ પણ તમને બનાવીને અપલોડ કરવામાં આવશે। એટલા માટે આ ચેનલને ખાસ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો।